नमस्ते विद्यार्थी मित्रों, जेम शिक्षण संकुल तरफ थी हूँ पंचल निकिता आप सौनुं स्वागत करूँ छूँ। आजे आपणे धोरण 8 માં सामाजिक विज्ञान विषय में अगाउना लेक्चर में जे भण्या हता तेना विषे थोड़ू पुनरावर्तन तेमज तेना आगळना टॉपिक विषे अभ्यास करीशुं। तो आपणे हवे शुरू करिए पाठ 2, आपणे आसपास शुं। पृथ्वीना स्थान, उद्भव अने आवरणो जोईए। मित्रों, कोई ने पूछवामां आवे के तेनी आसपास शुं छे तो ते व्यक्ति कहेशे के हवा, पाणी, धूळ, सूर्यप्रकाश वगैरे। आ बधुं पृथ्वीमां समायेलुं छे। सौर परिवारनो आ ग्रह કે જેનું સ્થાન શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલું છે। આ ઉપરાંત એકમાત્ર પૃથ્વી જ છે કે જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી રહે છે, જે અન્ય ગ્રહો પર શક્ય નથી। આમ આપણી પૃથ્વી અજોડ છે। પૃથ્વીના ઉદ્ભવ અંગે અનેક વિદ્વાનોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગનગોળાના સ્વરૂપમાં હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું। એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું। સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતા ગરમ પૃથ્વીની ઉપરની સપાટી ઠર્યા બાદ તેનો પોપડો બંધાયો અને આ રીતે તેના પડને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા। પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્રો બન્યા અને જ્યાં અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। આવી રીતે પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી અને સજીવ સૃષ્ટિના આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે મૃદાવરણ વિશે સમજૂતી મેળવીએ। પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે, તે જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ આ ચાર આવરણો પણ અગત્યના છે। હવે તેના બંધારણમાં જોઈએ તો મૃદ એટલે માટી, પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહે છે અને તેને ઘનાવરણ અને શિલાવરણ પણ કહે છે। આ પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે। આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે, જેને આપણે મેગ્મા અથવા તો પુરસ તરીકે ઓળખીએ છીએ। મેગ્માની અંદર રહેલા વાયુઓ અને ખડકોનું દબાણ પણ એટલું વધારે હોય છે જેથી ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે। મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે।
આથી પૃથ્વીના મોટા ભાગનું માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે. ઉપયોગિતા: મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટે પ્રવૃત્તિઓ પણ મૃદાવરણના આધારે જ થાય છે, માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. આ ઉપરાંત મૃદાવરણને કારણે ખનિજ તેલ, પાણી અને ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધાર બિંદુ એટલે મૃદાવરણ. માનવ જીવન પર અસર: મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવજાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી મૃદાવરણ જોખમાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુપરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ, પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની અસર માનવ જીવન પર થાય છે. હવે આપણે જલાવરણ વિશે જોઈએ. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખાય છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો, જે પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમનો ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્ર દુનિના નામે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પાણી ખારું છે. બાકી રહેલા પાણીનો આશરો 25% ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીમાં છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જળ એ જ જીવન. ઉપયોગિતા: ધરતી પર પડતા વરસાદના મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું વગેરેનો જથ્થો પણ મળી રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેને નાથીને તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી છે. માનવ જીવન દ્વારા થતી અસર: સજીવો માટે મૂળભૂત જરૂરિયાતોમાં પાણીનું મહત્ત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાને નિકાલ સતત વધવાથી નદીઓ, ઝરણા, સરોવરો તથા સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પણ ઓગળવા લાગ્યા છે. તેમજ જહાજોના નકામાં તેલ વહેવાને કારણે
અન્ય ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે, જે જલાવરણ માટે ખતરનાક છે. હવે વાતાવરણ વિશે આપણે જોઈએ. મૃદાવરણ અલે જલાવરણની જેમ વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓ પણ વળેલા છે. આમ પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણ રંગહીન, વાસરહિત અને પારદર્શક છે, તેમજ તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો અને નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી. તેમજ ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલદ પાર જામલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોવાથી તે લોકોને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેથી લોકો વહેલી સવારમાં ફરવા નીકળે છે. વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે, જેને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે, તેમજ સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અજવાળું થતું નથી. ઉપયોગિતા: વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા આપણે સવારની ઉષા અને સાંજની સંધ્યાના રંગીન દ્રશ્યો જોઈ શકીએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઉપરાંત વાતાવરણના માધ્યમને લીધે અવાજ સાંભળી શકીએ છીએ, તેમજ રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે અને તે આવી રીતે પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક હોવાથી ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને ભેજ કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. માનવ જીવન દ્વારા થતી અસર: મનુષ્ય દ્વારા ઘણી પ્રવૃત્તિઓ એવી છે જેના દ્વારા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો વગેરેનો પ્રદૂષિત ધુમાડો હવામાં ભળે છે, તેમજ વધુ અવરજવરો વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માનવ શરીરમાં વધુ ઉમેરાય તો તેનાથી માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી શારીરિક તકલીફો ઊભી થાય છે.
હવે આપણે જીવાવરણ વિશે અભ્યાસ કરીએ। સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ છે। પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે। પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું આવરણ છે। જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે। આ જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવીનો પણ સમાવેશ થાય છે। પૃથ્વીમાં રહેતા દરેક સજીવની જરૂરિયાતોની ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે। જીવાવરણના બે વિભાગ છે, એક અજૈવિક, બીજો જૈવિક। અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ કરવામાં આવે છે। જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે। માનવ દ્વારા થતી અસર। સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે। પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ કરી રહ્યા છે, જેને કારણે કુદરતની પોષણ કડી જોખમાય છે। આવી સ્થિતિમાં માનવી, પર્યાવરણ એમ બંને માટે નુકસાનકારક છે। આ પ્રકરણ હવે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। હવે આ પ્રકરણનું સ્વાધ્યાય આપ સૌ પોતપોતાની નોટમાં સારા અક્ષરે લખી લાવજો। થેન્ક યુ।